સ્નેક સેવર કેમ ગુપ્તામાં હાર્દિક સ્વાગત છે. ગાંઠિયોલ ગામે ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કુબડા આ પાઇપના અંદર છુપાયેલો છે એમની સૂચના પ્રમાણે. તો મિત્રો, હવે સાપને પકડી સુરક્ષિત જગ્યાએ, સારી જગ્યાએ એને જંગલમાં આઝાદ કરી દઈશું. તો મિત્રો, કોઈ પણ સાપ આવે તો એને કોઈ પણ નજીકના સર્પ મિત્ર અથવા સ્નેક સેવરને બોલાવી સલામતી રીતે પકડાવી જંગલમાં છોડાવો. સાપોને મારો નહીં, સાપોની સાવધાન રહો. વંદે માતરમ. એના પર ટોચ નહીં પાડો. આ સાપને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કોબ્રા, હિન્દીમાં ભારતીય નાગ, સાયન્સ એટલે કે વિજ્ઞાનની પરિભાષામાં નાજા નાજા નામથી ઓળખવામાં આવે છે. આ સાપના અંદર ન્યુરોટોક્સિક ઘાતક વેનમ છુપાયેલો હોય છે, જે સીધી અસર નર્વસ સિસ્ટમ એટલે કે નાડીતંત્ર પર કરતો હોય છે. તો મિત્રો, કોઈપણ સાપ કરડે એટલે કોઈપણ પ્રકારની ઝાડફૂંક તંત્ર મંત્ર ઓઝાગુનીના ચક્રમાં ફસાવ નહીં, કારણ કે ત્યાં જીવનું જોખમ વધી રહે છે. તો દોસ્તો, દરેકને નમ્ર વિનંતી છે, અમે એક આ સાપોની જાણકારી છે અને સાપો પકડવા માટેની ટ્રેનિંગ બધું ટ્રેનિંગ કરેલી છે. તો મિત્રો, અમારો અનુક્રમ મહેરબાની કરીને હાથ જોડી વિનંતી કરવામાં આવે છે, અમારી નકલ કરતા નહીં. સાપ એક સામાન્ય બાબત છે, પકડવો એ મોટી બાબત નથી. પરંતુ જ્યારે સાપ આપણે છેતરીને બાઇટ કરડે તો અડધો પોણા કલાકની અંદર સરકારી હોસ્પિટલમાં ના પહોંચીએ અને ઝાડફૂંકમાં તંત્ર મંત્ર ઓજાગુણીના ચક્રમાં. તો દોસ્તો, સ્નેહક સેવર કેએમ ગુપ્તા ચેનલમાં એક સેવાનો વિડીયો આપને ગમતો હોય, પસંદ હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો. શેર એટલા માટે કરો કે સમાજમાં જે સાપો કરડે અથવા બાઇટ કરે એ સમય દરમિયાન જે અંધવિશ્વાસ અંધશ્રદ્ધા હોય છે એમાંથી દૂર થવામાં દૂર થઈ સાપોને જ્યારે કરડે એટલે દવાખાનામાં પહોંચી જાન બચાવો અને પોતાનો જીવ બચાવો. તો મિત્રો, સ્નેહક સેવર કેએમ ગુપ્તા ચેનલમાં આપણા સર્વનું હાર્દિક સ્વાગત છે. વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હમણાં બડોલી ગામેથી સ્નેહક સેવર કેએમ ગુપ્તા અને કેમેરામેન રાહુલ કુમાર બંને મિત્રો ગાંઠિયોલ ગામે એક ફોન પર સૂચના આવી હતી. એ પ્રમાણે ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કોબ્રાને પકડી હવે એને ફોરેસ્ટ એરિયા એટલે કે જંગલમાં છોડવા માટે આવ્યા છે. મિત્રો, તો સાપોને બચાવો, સાપોથી સાવધાન રહો, પર્યાવરણ બચાવો. પર્યાવરણમાં આ સાપ ચાલુ નીકળ્યો છે. વંદે માતરમ. સ્વ
स्वस्थ रहो, मस्त रहो, खुश रहो।